सुनिशारं सारं शुचिकनकबूटं परिदधन् निचोलं कौसुम्भं कटितटपटं चारुणरुचिं बहूनहारान् हैमान् वरवलयकेयूरमुकुटान् हसद्वक्त्रेन्दुर्मे दृशि जयतु नारायणमुनिः। ॐ पूर्णपुरुषोत्तम नारायणाय श्रीस्वामिनारायणाय नमो नमः। कारणकारणाय सर्वाधाराय श्रीहरिकृष्णमहाराजाय नमो नमः। सर्वात्मने मदात्मने श्रीसहजानन्दस्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान्। विक्रम संवत 2075 श्रावण वद पांचम मंगलवार तारीख 20 ऑगस्ट 2019 कथास्थल भजन हॉल कुंडलधाम। आज आ प्रदेश में प्रसिद्ध एवं नाग पांचमनी तिथि है। ઝાલાવાડમાં આવેલ ગામ ચૂડાના ઘણા ઘરી ભક્તો આવ્યા છે। એક બિલકુલ નવા ગામમાં હમણાં સત્સંગ બહુ જ સારો ડેવલપ થઈ રહ્યો છે। આપણા નાગનેશવાળા વનરાજભાઈ ડોડિયા હાલ સુરેન્દ્રનગર રહે છે। એમના એક બેન એ ગામમાં સાસરે ગયા અને એમણે ધીરે 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 એવો સત્સંગ વિકસાવ્યો છે। રેગ્યુલર દર રવિવારે એ હરિભક્તો રવિસભા ભરે, મોટામાં મોટું ગામમાં ઘર હોય એના ઘરે સભા કરે તોય નો સામે એટલા બધા હરિભક્તો આવે। એ હરિભક્તોની આવી ભાવના ભક્તિ જોઈને વાલા ગુરુજીએ એમને રવિસભા કરવા માટે જેટલા જોઈએ એટલા વાસણ, કથા સાંભળવા માટે મોટું LED અને એમને દર રવિવારે યજમાન ગામમાં ન મળી રહે તો યજમાન આ બધું એના કલ્યાણ માટે આવી છે એ પૂછ। એ ગામનો બાળકો બહેનો ભાઈઓનો ભાવ જોઈને ગુરુજી બહુ રાજી થયા। આવ નવો સત્સંગ છે તોય ગુરુજી એમને ગામ એકવાર જઈ આવ્યા છે। જો એ ગામના ભાઈઓ બહેનો બાળકો સૌ આ બધી મહારાજની અને મોટા પુરુષની કરુણાનો વિચાર કરી 100% સુરવીર થઈને સત્સંગ રાખશે, નિષ્ઠા રાખશે, ભક્તિ કરશે તો એમના ગામનો એમની પેઢીઓનો ઉદ્ધાર થવાનો છે। ગઈકાલે 30 પુષ્પો સાથે ગ્રંથકાર પાર્શ્વદ્વરીય વાઘજી ભક્તે એક ગુચ્છ પૂરું કર્યું। આ ઠાકોરજી મહારાજે જે હાર પહેર્યો છે ને એની સામે જુઓ, વચ્ચે વચ્ચે હારમાં જે પેટર્ન બદલાય છે ને એટલાને ગુચ્છ કહેવાય, આખાને માળા કહેવાય, એક એકને પુષ્પ કહેવાય, પણ વચ્ચે વચ્ચે જે એક એક પાટ ભેગો થાય, માની લો ઉપર વ્હાઇટ ફૂલનું છે પછી ગુલાબ છે, પછી પીળા કલરના ફૂલ છે પછી ચંપો છે, એ જે એક એક વિભાગ પડે છે એનું નામ ગુચ્છ। તો પહેલા ગુચ્છમાં ગ્રંથકારે 30 પુષ્પો ગૂંથી લીધા અને પછી એ ગુચ્છ પૂરો કર્યો, કારણ કે ત્યાં હવે નવી વેરાયટી ઊભી થાય છે। પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આ ધરતી ઉપર આવવા માટેનું જે નિમિત્ત બનવાનું હતું એ કથા અને મૂળીધામના નિર્માણની કથા, આ બે વસ્તુ ભૂમિકાના સ્વરૂપમાં પૂરી થઈ એટલે એક ગુચ્છ એમણે સમાપન કર્યું। આજથી 31મા પુષ્પથી નવા ગુચ્છનો શુભારંભ થાય છે અને એમણે ફરી એક વખત પુષ્પ નંબર
એકથી શરૂઆત કરી છે. આ ગુચ્છમાં કેટલી કથા આવવાની છે એમનો સાર આપવા માટે એમણે શરૂઆતમાં હરિલીલામૃત ગ્રંથની જ સ્ટાઇલથી શાર્દુલ વિક્રીડિત છંદમાં થોડી કથા સારભૂત વણી લીધી છે. શ્રી ભક્તિ ધર્મ થકી ધરી નર તનુ પોતે છપૈયા પ્રતિ કીધા બાળ ચરિત્ર થી સ્વજનને સુખી સહુ ને અતિ પામેલા ઉપવિત જય અવધમા અદ્ભુત લીલા કરી વંદુ બાળ સ્વરૂપ ધર્મ સુતને રાખું હૃદય હું ધરી પોતે દેશ વિદેશમાં વિચરવા વિચાર્યો વાલ મે દીધો દિવ્ય સુજ્ઞાન દાન નિજનું મા બાપને એ સમે દીધી દિવ્ય ગતિ તજાવી તનને સાપ્યા સ્વધામે સદા એવા શ્રી ઘનશ્યામના સ્વરૂપને વંદુ સદા સર્વદા ભાભી ભ્રાત પ્રભાતમાં પ્રભુજીને ભાળ્યા નહીં ભુવને કીધે લો વિરહે વિલાપ અતિશે વર્ણી સીધા વ્યાવને આવ્યા વાયુ કુમાર ધીરજ દઈ વિજોગ વ્યાધિ વિશે બીજા ગુચ્છ વિશે ચરિત્ર રચિયા સુપુષ્પ બે તાલિશે. આ બીજા ગુચ્છમાં 42 પુષ્પ ગૂંથવાના છે અને 42માં આટલી કથા આવી જવાની છે. ધર્મદેવ અને ભક્તિ માતાનો જન્મ, એમના થકી છપૈયામાં પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય, અનેક ભક્તજનોને સુખી કરવા માટેના બાળચરિત્રો કર્યા, અયોધ્યામાં જઈ અને ઉપવિત જનોય ગ્રહણ કરી અદ્ભુત બધી લીલાઓ કરી, પોતે દેશ અને વિદેશમાં હવે વિચારવા માટે વાલમજીએ વિચાર કર્યો, એ માટે પોતાના મા બાપને પોતાના સ્વરૂપનું અદ્ભુત દિવ્ય જ્ઞાન આપ્યું અને પછી એમના શરીર છોડાવી સ્વધામે પહોંચાડવા સુધીની દિવ્ય ગતિ આપી. પોતાના ભાભી અને મોટા ભાઈ રામ પ્રતાપજી અને સુવાસિનીબાઈ એમણે હવારના પોરમાં ઘરે પરમાત્માને જોયા નહીં અને એમને વહેમ પડ્યો કે અમને સંસારમાં કાંઈ મોહ હતો નહીં, અમે પૌણાવાની ઉતાવળ કરી, થોડા ખીજાણા, એમાં પ્રભુ રીઝાણા અને ભાગી ગયા. દુનિયાના માણસોને પણવું હોય, મેળ ન પડે ત્યારે રીસાય, ખબર છે ને, ઠડાય, મોડાય, આખો પાછો થાય. ઘણાને ઓછી બુદ્ધિ હોય તો વળી કંઈક ન કરવાનું પગલું ભરે. વર્ણીજી રીસાણા પણ છે, એને કારણે પોણાવાની ઉતાવળ કરી, એટલે અરે આ લોકો હોખ લેવા દેતા નથી, હખે ભજન ભક્તિ સત્સંગ સેવા કરવા દેતા નથી, પાણ 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 શું પણ પાણ, વહેલા જાગીને ભાગી ગયા. એમનો બહુ જ વિરહ થયો, એ વિરહનો વિલાપ જે કંઈ થયો છે એ આમાં આવવાનો છે. અને આવા સંજોગે વાયુ કુમાર આવ્યા. બોલો કોણ? વાયુના કુમાર હનુમાનજી મહારાજ કહેવાય છે. એ આવ્યા, એમણે ધીરજ દીધી આવા વ્યાકુળ કરી મૂકે એવા વિયોગની વ્યાધિમાં. આટલા ચરિત્રો આ બીજા ગુચ્છમાં 42 પુષ્પ દરમિયાન ગૂંથી લેવાના છે.
ભક્તિ ધર્મ ઘનશ્યામને વંદુ વારંવાર, બીજા ગુચ્છ વિશે કરું બાળ ચરિત્ર ઉચાર. બહુ મીઠી મધુરી બાળ લીલાની કથા આમાં આવવાની છે. ગ્રંથકાર વક્તા અને શ્રોતાનો એક સંવાદ રજૂ કરી રહ્યા છે કે મૂળીધામમાં પ્રસાદીભૂત લીમડા નીચે બેઠા બેઠા બ્રહ્માનંદ સ્વામી મૂળી નરેશ રામાભા પરમાર મુખ્ય શ્રોતા છે અને ઉદ્દેશીને આ કથા કહી રહ્યા છે. બ્રહ્મ મુનિ બહુ સ્નેહથી કહે સુણો તમે નરનાથ, બ્રહ્મ મુનિ બહુ સ્નેહથી કહે સુણો તમે નરનાથ, બદ્રિકાશ્રમમાં જે બન્યું તે સુણાયું મે સ્નેહ સાથ, બદ્રિકાશ્રમમાં જે બન્યું તે સુણાયું સ્નેહ સાથ, તે સુણાયું મે સ્નેહ સાથ, સુણાવ્યું મે સ્નેહ સાથ. એ ત્યાર પછી ઉદ્ધવ મુનિ ધરી ધીરજ ઉરય પાર, ત્યાર પછી ઉદ્ધવ મુનિ ધરી ધીરજ ઉર અપાર, પ્રભુ ઈચ્છાને અનુસરી ધર્યા મૃત્યુ લોકે અવતાર, પ્રભુ ઈચ્છાને અનુસરી ધર્યા મૃત્યુ લોકે અવતાર, એ અવતારી અવતાર ધરી કરી પૃથ્વી પરમ પુનીત, અવતારી અવતાર ધરી મારો અવતારી આવ્યા પરમ પુનીત, અવતારી અવતાર ધરી કરી પૃથ્વી પરમ પુનીત, અવતારી અવતાર ધરી કરી પૃથ્વી પરમ પુનીત. દેહ કથા તુજને કહું તું સાંભળજે દહી ચીત, નરેશ બહુ ચિત્ત દઈને સાંભળજે. સૌથી પહેલા ઉદ્ધવ મુનિએ અત્યંત ધીરજ ધારી પરમાત્માની ઈચ્છાને અનુસરી આ લોકમાં અવતાર ધારણ કર્યો. આ લોકમાં કોઈ પણ અવતરે મીન્સ કે આવે, એ આવવાની જે પ્રોસેસ છે, ક્રિયા છે, એને અવતાર ધાર્યો કહેવાય, અને જે પ્રગટે એ અવતાર કહેવાય. પછી એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો કોઈ અવતાર થાય, અથવા મુક્ત નો થાય, ઋષિ મુનિ નો થાય, સાધુ નો થાય, અથવા મનુષ્યનો અવતાર આવ્યો, આપણે નથી કહેતા હમણાં, એને શેનો અવતાર આવ્યો? મનુષ્યનો. અને ભરતજીને આસક્તિ રહી ગઈ તો શેનો અવતાર આવ્યો? તો મૃગલાનો અવતાર આવ્યો. અવતાર શબ્દ સાંભળી એનો મતલબ એ નહીં કે ભગવાનનું સ્વરૂપ હોય એને જ અવતાર કહેવાય. અહીંયા જે કોઈ અવતરી ગયા હોય એ અવતરણને પણ અવતાર કહેવાય, એ અવતરેલા વ્યક્તિ વિશેષને પણ અવતાર કહેવાય. પછી પરમાત્માનો અવતાર હોય તો એ પરમાત્માનું સ્વરૂપ કહેવાય. મુક્ત અવતર્યા હોય તો એને અત્યારે પણ મુક્તનું જ સ્વરૂપ કહેવાય. કે ઋષિ મુનિ સાધુ સંત અવતર્યા હોય તો એવું કહેવાય. હવે કહે છે કે અવતારી અવતાર ધરી, જોયું છે અવતારી પણ અવતાર ધર્યો. અહીંયા એમણે પ્રાગટ્ય કર્યું, અક્ષરધામમાંથી અવની ઉપર અવતરણ કર્યું. કોઈ ઉપરના ત્રીજા ચોથા માળે રહેતા હોય અને નીચે કોઈ મળવા આવે, બોલાવે, અને એ નીચે ઉતરીને આવે, એણે અવતરણ કર્યું કહેવાય. શું કહેવાય? અવતરણ કર્યું. આ સંતોની મ્યુઝિકલ ભાષામાં તેઓ આમ સૂરની ઉપર ઉપરની ગતિએ જતા હોય એને આરોહ કે ઉપર ચડવાની ક્રિયા ચાલે છે, અને ધીરે ધીરે નીચે 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 મંદ ગતિમાં આવતા જતા હોય તો એને અવરોહ કે નીચે ઉતર્યા. સારેગમ પધની સામ ઉપર જાય તો એને આરોહ કર્યો કહેવાય, અને નીચે ઉતરે તો અવરોહ કહેવાય. બસ એવું જ અવતરણમાં છે કે ઉપરથી કોક આપણી વચ્ચે નીચે આવે એને અવતરણ કર્યું કહેવાય.
અવતારી અવતાર ધરી છે, અવતારી પોતે સર્વ અવતારોના કારણ અવતારી, પરંતુ એમણે અહીંયા અવતરણ કર્યું, કરી પૃથ્વી પરમ પુનિત. આ દિવસ સુધી જે પાવન હતી એના કરતાં અનંત ગણી વધારે પરમ પુનિત આ ધરતીને કરી. એ બધી કથા હું તને કહેવાનો છું, તો સાંભળજે. સૌથી પ્રથમ જે એ પરબ્રહ્મ પરમાત્મા જેમના માધ્યમથી અહીંયા પ્રગટવાના છે, એમના માત તાત ક્યાં પ્રગટ્યા એ વાત કહી દઉં. કહે છે કે જેને આજે આપણે અયોધ્યા કહીએ છીએ, એ આખા પ્રદેશને અવધ પ્રાંત કહેવાય છે. શું કહેવાય છે ભાઈ? અવધ પ્રાંત. અને એનું જ એક બીજું નામ છે સરવાર દેશ. સરયુ નદી આસપાસનો જે પ્રદેશ છે એ બહુ જ સુંદર સુહામણો એ સરવાર દેશ છે. અવધ પ્રાંત તરીકે જે પ્રસિદ્ધ છે, ત્યાં સરજુ નામની ગંગા મીન્સ નદી વહે છે. તેના ઉત્તર તટ ઉપર એક અનુપમ ઇટાર નામનું ગામ છે, જે ઇટાર ગામમાં ચારેય વર્ણ અને ચારેય આશ્રમના માનવો વસે છે. આપણી જૂની શાસ્ત્રી પરંપરામાં કોઈ ગામને બહુ સારી રીતે વર્ણવવું હોય તો આવું પણ એક એનું વર્ણન આવે છે કે એ ગામમાં ચારેય વર્ણ અને ચારેય આશ્રમના મનુષ્યો રહે છે. એ ગામ બહુ સારું કહેવાતું. શું ગામ સારું કહેવાતું ખ્યાલ આવ્યો તમને? કે ત્યાં બધામાં હોંપ છે, બધા એકબીજાનો સ્વીકાર કરે છે, બધા હળી મળીને રહે છે. અને જે ગામ આવું હોય નહીં અને કુલખંડ વાળું હોય એમાં અમુક જ પોહાય, બાકીના બિચારા હારા માણસો ભાગી જાય. તો જ્યાં બધા માણસો સુખેથી રહી શકે ચારેય વર્ણના ચારેય આશ્રમના, એ ગામ બહુ સારું કહેવાય, સોહામણું કહેવાય. ઇટાર આવું ગામ હતું. આપણે આ બાજુ ગમે ત્યાં નજર કરીએ કે ભાઈ ગામ કેવું છે, તો જોવું પડે કે ગામમાં રહેનારા કેવા છે, કોને કોને અહીં પોહાવા દે છે અને કોને કોને પોહાવા દેતા નથી. ચારે વર્ણ અને આશ્રમ એમાં લેશ કુસુમ ક્લેશ ન તેમાં, સૌથી સારું ગામ આને કહેવાય. આખા ગામમાં બધા પ્રકારના મનુષ્યો રહે છે પરંતુ લેશ કુસુમ ન હોય. ભગવાનની કૃપા, કોઈ ગામ ઉપર આવી મીઠી નજર પડી હોય અને ગામના બધા જ બાઈઓ ભાઈઓ હમજણા ડાયા હોય અને હવ એકબીજાનો સ્વીકાર કરતા હોય, હંપીને રહેતા હોય, જેમાં જેને હમાઈ જવું હોય એને હમાઈ જવાની જરૂર હોય એમ હમાઈને રહેતા હોય, આ બધું સારું કહેવાય. તેમાં સંપ સંપી સૌજન કરે પ્રસન્ન મન ભજન, બધા જ સંપીલા બનીને ભગવાનનું ભજન કરે છે એવું અતિ પવિત્ર જે ગામ, તેમાં લક્ષ્મણ શર્માજી નામ. એક જૂની પરંપરા છે, આપણે કોઈ એક વ્યક્તિ વિશેષની વાત કરવી હોય તો એની બે ચાર પેઢી અગાઉથી વાત શરૂ થાય કે આ ગામમાં એક આવા દાદા થઈ ગયા અને આવા હતા, એ આવા હતા, એમનો એક દીકરો એ આવો હતો, એમનો દીકરો આવો હતો અને એમનો દીકરો આ, આટલી વાત શરૂ થઈ. એક ખાનદાન કુળનું ગૌરવ લેવાતું કે આવા કુળમાં આ જન્મેલા. આજે થોડા દેશકાળ બદલી ગયા છે, હવે પેઢીઓની બહુ મહત્તા ગવાતી નથી, જમાનો બહુ જલ્દી જલ્દી આગળ વધી રહ્યો છે એટલે એની પેઢીઓમાં કોણ કેવા થયા હતા એના કરતાં હવ પહેલાં પહેલું એ જ પૂછી, એટલે ટભો કેવો છે એ કયો, હે ટભલામ કાંઈ લેવાનું છે, એના બાપ દાદા જે હતા તે. આજે આવું થઈ ગયું છે અને વાત હાવ ખોટી પણ નથી જમાના પ્રમાણે, એ પણ આપણે સમજવું જોઈએ કે ભાઈ એના બાપદાદાને ભગવાન મળ્યા હોય, કોઈ મોટા સંત મળ્યા હોય, બધું સાચું, પણ આજ વાહે કાંઈ લેવાનું ન હોય તો હવે કરવાનું હું. આ જૂની પરંપરા પ્રમાણે એ ઇટાર નામના ગામમાં એક અતિ પવિત્ર એવા લક્ષ્મણ શર્માજી નામના ભૂદેવ રહેતા. એમનું ગોત્ર સાવરણી હતું, તેઓનો વેદ સામ હતો, તેઓ કૌથમી શાખાનું અધ્યયન કરતા. આ બધી જે કોઈ પવિત્ર પરંપરાને અનુસરેલા બ્રાહ્મણો હોય એમને લગતી વળગતી માહિતી છે. એમનો પરિચય આપવાનો થાય તો આવો અપાય, પણ કોઈ ખેડૂતો ન દેવાનો હોય, જેમની પાસે 100 વીઘાની ખેતી, 4 જોડી બળદ, 2
સીસમના તો દંતાળ, ખાતણી વાળું ગાડું, અને ચાર કોહ જોડે, અને મારો ભાભો ખેતી કરે, ઓહો હું ભીમા પટેલ. આ પટેલની વાત છે ભાઈ, ખેડૂતની વાત છે, રાઈટ? પણ કોઈ સારા ભૂદેવ પવિત્ર બ્રાહ્મણ હોય તો એમને લગતી વળગતી આ બધી વાતો શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. ભાર્ગવ, વૈતવ્ય, સાવેતસ, તે ત્રણ પ્રવર સુજસ. બ્રાહ્મણોની પરંપરામાં એમના પ્રવરો પણ પૂછવામાં આવે છે. હવે તમારા પ્રવર કયા? હોઈ શકે આવું કે ભાઈ તમારી આખી પૂર્વજોની પરંપરામાં એવા મેન મેન કોણ થઈ ગયા, તમારી પરંપરા કોના નામે અત્યારે બોલાય છે, કદાચ એવા સંદર્ભોમાં પણ હોઈ શકે. સત્ય, શૌચ ઇત્યાદિ અનેક ગુણોના એ નિધાન હતા. અરે વિદ્યામાં તો દેવગુરુ સમાન હતા. દેવોના ગુરુ એનું નામ છે બૃહસ્પતિ. બૃહસ્પતિ જેવા વિદ્વાન એવા લક્ષ્મણ શર્મા સુજાણ, તેના સુત બંસીધર જાણ. એમને ઘરે જે દીકરો થયો એનું નામ બંસીધર. બંસીધરનું અહીં કંઈ બહુ ખાસ વિશેષ વિગત વર્ણવી નથી. તેના સુપુત્ર છે વેદમાન, માનો વિદ્વાન વ્યાસ સમાન. કોના જેવા? જાણે કે વ્યાસજી અવતર્યા હોય એવું લાગે તમને, એવા એનું નામ વેદમાન. વેદમાનના શ્રી કન્હીરામ, મહાપ્રતાપી સદગુણ ધામ, તે દેશનો જે અધિપતિ શિર નેત્ર નામે નરપતિ, એ ઇટાર પ્રદેશનો જે રાજા એનું નામ શિર નેત્ર હતું. એ જે મોટો રાજા, એણે આ ઇટાર ગામમાં આ કન્હીરામ ભૂદેવને રાજગુરુની પદવી આપેલી કે તમે અમારા આખા રાજ્યના ગુરુ. આ આખા અમારા રાજ્યમાં ગુરુ તરીકેનું કંઈ કામ પડે તો તમને પૂછવામાં આવે અને તમારે અમને ગુરુ તરીકે સંચાલિત કરવાના. જ્યારે એમને આવા મોટા રાજાએ ગુરુપદ આપ્યું, રાજ્યગુરુ તરીકે સ્થાપ્યા, તેથી સૌ કોઈ લોકો હવે એમને ઇટાર ગામના પાંડે કહેતા. આ તો ઇટારના પાંડે છે આવું બોલાવતા. એટલે પછી ધીરે ધીરે હવે એમને શર્માની જગ્યાએ પાંડે પાંડે તરીકે વધારે પ્રસિદ્ધિ થવા લાગી. ત્યાર પછી શ્રી કન્હીરામે કર્યો મુકામ મહેદાવ ગામે. હવે ખબર નહીં શું થયું ભાઈ, આ તો રાજકાજનું કામકાજ છે. આગળ જતાં એવું થયું કે ઇટાર ગામ બદલી અને મહેદાવ નામના ગામમાં જવાનું થયું, તો હવે ત્યાં રહેવા લાગ્યા. વળી ફેરવો ત્યાંથી નિવાસ, રૈકહટ ગામે કર્યો વાસ. મહેદાવમાં બહુ લાંબો ટાઈમ ફાયવું નહીં, રૈકહટ નામનું એક ગામ ત્યાં રહેવા વહી ગયા. હવે એ ઓરિજિનલ મૂળ ઇટાર જ હતું કે બીજું હતું એ આઈ ડોન્ટ નો. અહીંયાથી વાલા ભક્તો, આપણા વાલા વાલા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિજીના પિતાશ્રીની કથા શરૂ થાય છે. ધર્મદેવ ક્યાં કેવી રીતે પ્રગટ્યા, અને અત્યારે ધર્મદેવના જે પિતા મીન્સ પરમાત્માના પિતામહ એનો ઉલ્લેખ કરીને એમના દીકરા તરીકે ધર્મદેવની વાત આવશે. આ જે કન્હીરામ છે એમને ઘરે બહુ પ્રતાપી પ્રગટ્યા બાળ, વિધિ સમાન બુદ્ધિ વિશાળ, એમની બુદ્ધિ બ્રહ્મા જેવી, બાલ શર્મા પાડ્યું શુભ નામ, બોલાવે કહી બાલક રામ. બાળક રામ, જાણે કે બાળ રૂપે રામ હોય એવા નામે હોવ એમને બોલાવે. ઓરિજિનલ નામ બાલ શર્મા. યોગ્ય ઉંમરના થયા જ્યારે પરણાવ્યા પિતાજીએ, ત્યારે ભાગ્યવતી સુપત્નીનું નામ પતિવ્રતા સૌ સદગુણ ધામ. એ બાલ શર્માને જ્યારે પરણાવ્યા ત્યારે એમને ઘરે ભાગ્યવતી નામની પત્ની આવી, એ સૌ સદગુણે યુક્ત એવી પતિવ્રતા સ્ત્રી હતી. તો બાલ શર્મા અને ભાગ્યવતી આ બે દંપતી એમના દીકરા તરીકે હવે ધર્મદેવની વાત આવે છે. દૌ દંપતી દેદીપ્યમાન, પુત્ર પ્રસવ્યો દેવ સમાન. કેવો દીકરો થયો? જાણે કે સાક્ષાત દેવ જન્મ્યો હોય એવો. ક્યારે? સાલ 1796 માં સંવત્સર પ્રમોદ ગણાય. વિક્રમ સંવત 1796ની આ સાલ હતી, એ વર્ષનું નામ પ્રમોદ હતું. કાર્તિક મહિનાની સુદ પ્રબોધિની એકાદશી બુધવાર બરોબર બપોરના સમયે વજ્રયોગ અને
કુંભ લગ્ન ચાલતો હતો, ભદ્ર આદિ સારા સારા કરણો પ્રવર્તી રહ્યા હતા, એ વખતે બાલ શર્મા અને ભાગ્યવતીને ઘેર એક પવિત્ર પુત્ર પ્રગટ્યો. માતા પિતા અત્યંત પ્રસન્ન થયા, સૌના મન પણ પ્રફુલ્લિત થયા, આકાશ નિર્મળ થઈ ગયો, સૌ કોઈ નરનારી ગુણ ગાવા લાગ્યા. બાલ શર્માજીએ કર્મકાંડ કરનારા ભૂદેવો બોલાવ્યા, જાત કર્મ વગેરે જે કંઈક સંસ્કાર વિધિ કરવાનો હોય એ કર્યો. બાળક જન્મે એટલે તરત જ જે કંઈક વિધિ કરવામાં આવે એને જાત કર્મ કહે. બ્રાહ્મણોને બહુ પ્રકારના દાન દીધા અને એ બધા જે વિપ્રો દાન લેવા આવ્યા એમણે આશીર્વાદ આપ્યા. પછી ધીરે રહીને બાલ શર્માજીએ ઘરે જોશી બોલાવ્યા, જ્યોતિષી, જે જ્યોતિષ વિશેનું જાણે, અને એમને પૂછ્યું કે તમે અમારા દીકરાનું નામકરણ કરી આપો, નામકરણ વિધિ કરી દો. નામકરણ કરવાનું હોય ને ભાઈઓ, તો એના માટે એકદમ પ્રોપર જન્મ સમય જોઈએ. જો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સાચું નામ પડાવવું હોય તો બરોબર કઈ કલાક, કઈ મિનિટ અને કઈ સેકન્ડે આ બાળક જન્મ્યો, પહેલીવાર એ આ ધરતી ઉપર માતાના ઉદરમાંથી બહાર આવ્યો, એ જ પાક્કો ટાઈમ જેટલો ફિક્સ કરી આપો એટલું જ્યોતિષીઓ એનું પ્રોપર નામ બતાવી શકે, અથવા જો કોઈ સારા જાણકાર હોય તો એનું સારું યોગ્ય જન્મકુંડળી બનાવી ભવિષ્ય પણ ભાખી શકે. પણ એ ટાઈમમાં ગડબડ થઈ ગઈ હોય પછી આપણને એમ થાય કે ભાઈ કહેતા હતા આવું નીકળ્યું આવું, અને જ્યોતિષી જ કોઈક ગડબડ આવી ગયો હોય કે જેમને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા સિવાયનું બીજું કાંઈ પ્રયોજન જ ન હોય, તો બધું ગડબડ ગડબડ, અને તો ગડબડ જ થાય. જે પેલા જ્યોતિષી આવ્યા એમણે બાલ શર્મા અને ભાગ્યવતીને ઘેરે જન્મેલા દેવ સમાન દીકરાના વિશે નામકરણ કરવા માટે બોલવાનું ચાલુ કર્યું. શું બોલવાનું ચાલુ કર્યું સાંભળજો. હવે કહ્યું તવ પુત્ર ગુણવાન, કહ્યું તવ પુત્ર ગુણવાન, કાંતિમાન છે દેવ સમાન, કાંતિમાન છે દેવ સમાન, માટે દેવ શર્મા પ્રસન્ન થાશે, ઓ તે શ્રી હરિ પ્રસન્ન થાશે, માટે હરિ પ્રસાદ કેવાશે, માટે હરિ પ્રસાદ કેવાશે, થાશે સ્વધર્મ નિષ્ઠય પાર, પ્રસાદ કેવાશે, માટે હરિ પ્રસાદ કેવાશે. અત્યંત ગુણવાન છે, દેવો જેવી એની કાંતિ મુખની આભા છે, એટલે પહેલું નામ તો એનું દેવ શર્મા રાખી દે છે, એ એકદમ યોગ્ય છે. બીજું, એમના ઉપર આગળ જતા સ્વયં શ્રી હરિજી મહારાજ અત્યંત પ્રસન્ન થવાના છે, એટલે એનું નામ હરિપ્રસાદ એવું પડશે. આપણે ત્યાં જે પ્રસાદ પ્રસાદ બોલાય છે ને ભાઈઓ, આપણે તેવું સમજીએ છીએ ખાવાની કંઈક વસ્તુ હોય એનું નામ પ્રસાદ, એ તો જાતે દાડે રૂઢ થઈ ગયું. ખરેખર કોઈનો રાજીપો, કોઈની પ્રસન્નતા, એ આપણને જે પ્રતીક રૂપે આપવામાં આવે એ રાજીપાના પ્રતીકને પ્રસાદ કહેવાય. હકીકત કોકનો રાજીપો, પ્રસન્નતા, એનું જ નામ
પ્રસાદ છે, પણ એ વસ્તુ એવી છે કે આમ કાઢીને દઈ શકાતી નથી, એને કોઈ ભાળી શકતો નથી, એટલે પછી એના પ્રતીક રૂપે કંઈક આપી છે, એટલે એ દેખાય, આપણી ફિલિંગમાં આવે, ઓહો સ્વામી બહુ રાજી થયા અને મને પ્રસાદ આપ્યો. પ્રસાદ આપ્યો એનો સીધો અર્થ છે રાજીપો આપ્યો. શું અર્થ છે? આ વાત પાક્કી સમજવાની કે કોઈ આપણને પ્રસાદ આપે મતલબ રાજીપો આપે છે. આ બાકીની બધી વસ્તુ પ્રતિકરૂપ છે. માની લો કે પ્રસાદ દેવાનો જ હોય, આપણને વિશ્વાસ પણ હતો કે પ્રસાદ મળશે, પણ એ જ ટાઈમે આપણે કંઈક ભયંકર ભૂલ કરી તો હવે કોઈ પ્રસાદ આપે? કુરાજી પહોંચ્યો હોય તો પ્રસાદ આપે, પ્રસાદ નો આપે પછી તો કોઈ ભૂખ્યાને ભોજન દે, શું કરવાનું? એને ખાવા તો દેવું પડે ને, ભલે ને રાજીપો હોય કે ન હોય, તો એને ફૂડ દીધું કહેવાય. પણ રાજીપો હોય તો શું દીધું? તો પ્રસાદ દીધું. આ જે તમારો દીકરો જેનું મેં દેવ શર્મા નામ પાડ્યું, એ આગળ એવા ગુણિયલ બનવાના છે, એ એવા લાયક થવાના છે કે એના ઉપર સ્વયં શ્રીહરિ પ્રસન્ન થશે, અને પછી સાધુ સંતો અને ભક્તો એને હરિ પ્રસાદ કહેશે. હે, હરિનો પ્રસાદ જેના ઉપર અઢળક ઢળી ગયો છે એવા હરિપ્રસાદજી પાંડે. જોજો લોકો આવું કહેશે. વળી સાંભળો બાલ શર્માજી, આ તમારો દીકરો પોતાના ધર્મ પાળવામાં એટલો દ્રઢ થવાનો છે કે એક દિવસ સારા સજ્જન ધાર્મિક લોકો એને ધર્મ દેવ કહેશે. દેવ તો મેં એનું નામ પાડ્યું, પણ હવે લોકો બોલાવશે હું ધર્મ દેવ. આવા ધર્મનિષ્ઠ થવાના છે. જોજો ને કે છે, આ મારા જ્યોતિષ શાસ્ત્રને આવું બધું જોવા મળે છે. એવા જોશીને સાંભળી વેણ શું જાણ્યા, અતિ સુખદેણ. હો, મા બાપને તો આનંદ આનંદ થઈ ગયો કે ઓહો હો, આ તો અતિ સુખદાયી દીકરો પ્રભુએ આપણને આપ્યો. આવો ગુણિયલ દીકરો હોય તો કેવું સર? બાપ જે દીકરો એના મા બાપને ઉજાળે, જે દીકરો એવો સંસ્કારી અને સદગુણી બને કે એના મા બાપની છાતી ઠરે. સજ્જન સંસ્કારી અને સદગુણી ભગવત ભક્ત માત પિતાને આશીર્વાદ દેવો ન પડે, પણ દેવાય જાય આવા જે દીકરાઓ એ જ ખરેખર સાચા અર્થમાં દીકરા છે. પણ જે એના મા બાપને રોવડાવે, હેઠું જોવડાવે, એની આબરૂ ઉપર ધરખમ પાણી ફેરવે એવા કુસંસ્કારી દુર્ગુણી એને દીપડા કહેવાય. શું કહેવાય? પછી આપણે એવું બોલાય નહીં કે અમારે ઘરે દીપડો જન્મ્યો છે, એવું અમારે દીપડો બહુ નકામો છે એવું આપણે બોલતા નથી, ન બોલાય. પણ ખરેખર એને કહેવાય દીપડો. એ આપણને ભરખી જવા જન્મ્યો છે, આખી જિંદગી બસ આપણને બળતરા કરાવી, ઉપાધિ કરાવી, મરવાનો છે ને આપણને મારવાનો છે. મા બાપને, સાધુ સંતોને, ઋષિ મુનિઓને જેનું ગૌરવ લેવાનું મન થાય, બાપ એવો દીકરો એક ખરો દીકરો કહેવાય. અને આપણે જો દીકરાના રોલમાં હોઈએ ત્યાં સુધી આપણે એવા બનવો જોઈએ કે મારા મા બાપ, સાધુ સંતો અને ભગવાન ખરેખર મારા ઉપર રાજી થાય, હું એવું જીવન જીવું છું. સાચું કહેવાય. કર્યું જોશીનું મન પ્રસન્ન, જોશીને બહુ રાજી કર્યા, માત પિતાને આનંદ મન, માત પિતાના મનમાં અત્યંત આનંદ થયો. હવે કહે છે, જેમ શુદ્ધ પક્ષનો ચંદ્રમા ખૂબ જ પ્રકાશ આપતો 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 અમાસે આવી ગયો હોય તો બધાને હવે અંધારું 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 લાગે, પછી એમ થાય ખારું હવે. પરંતુ એ જેવો એક દી બે દી ત્રણ દી થાય એટલે પાછો ચંદ્ર દેખાતો થાય, અને પછી રોજ રોજ એ પ્રકાશિત થતો જાય, વધતો જાય વધતો જાય. એમ બાળચંદ્રની જેમ આ દેવ શર્મા રોજ વધતા હતા, એનું રૂપ જોઈને તો બધા મોહી જતા હતા, એમ કરતા 8 વર્ષના થયા અને એને જનોય આપી. જનોય આપ્યા પછી એમણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. બ્રહ્મચર્યાશ્રમના નિયમ લાગુ પડી ગયા કે હવે કોઈ દિવસ ક્યાંય આંખ બગાડવી નહીં, મન બગાડવું નહીં, આ બ્રહ્મચર્ય શરૂ થઈ ગયું. પછી વિદ્યા ભણીને પાછા ઘેર આવ્યા. લગભગ 12 વર્ષ ગુરુકુળમાં વિદ્યા ભણવામાં થાય, તો 8 પહેલાં થયા હોય, 12 ગુરુકુલમાં થાય, કેટલા વર્ષ થયા? 20 વર્ષનો યુવાન થઈ ગયો. પછી કોઈ વધારે સારું ભણે તો 2-5 વર્ષ વધુ પણ થાય, તો 20-25 વર્ષની
આસપાસની ઉંમરમાં ભૂદેવનો દીકરો ગુરુકુળમાં ભણવા ગયો હોય એ પાછો આવે. અહીંયા દેવસરમાં વિદ્યા ભણીને પાછા ઘેરે આવ્યા. બ્રહ્મચર્ય વ્રત પૂરું થાય સમાવર્તન તેને કહેવાય. વિદ્યા ભણવાનું કામ પૂરું કરી અને હવે એ ફરી વખત ઘરે આવે ત્યારે જે સંસ્કાર કરવામાં આવે એનું નામ છે સમાવર્તન સંસ્કાર. એક આશ્રમનું હવે પરિવર્તન થવા જઈ રહ્યું છે. એ રૂઢી રીતે સંસ્કાર કર્યો. હવે બાલ શર્માએ વિચાર કર્યો કે મારો દીકરો યોગ્ય છે, ગુણિયલ છે, ડાયો છે, વિદ્વાન છે, એની ઉંમર થઈ છે, માટે હવે મારા વાલા દીકરાને હું પરણાવું. પણ સીધું એમ ગોઠવી દઉં એ બરાબર નહીં, મારે પહેલાં એમને સંમત કરવો જોઈએ, પૂછવું જોઈએ કે બેટા અમે આવું તારી માને હું વિચાર કરી છે તો આગળ વધી છે. હો બેટા, સંસ્કારી ઘરમાં આવું બધું. પછી પુત્રને આગ્રહ લાવી પરણ્યા તણી હા કેવરાવી. મા બાપ છે ને ભાઈ, હે તમને આમ થોડી હૈયે ધરપત થશે કે જો ભગવાનના દાદા અને દાદી એમના દીકરાને આગ્રહથી પરણાવતા હોય તો તમે અમને ઠપકો ન દેતા, કે તમે બધા છોકરા નગરા પરણાવી દો છો, પરણાવી દો છો. આ સંસારની રીત છે અને તમે બધા સમજી શકો છો, બાપા મારા પ્રભુને પ્રગટ થવાનું છે, એમના બાપ તરીકે અમને મારા પ્રભુએ સિલેક્ટ કર્યા છે. જો તમારે ત્યાં એવું કંઈક હોય તો વાંધો નહીં. ગૌરવ સાથે તપ તપારે જાન જોડો. ત્યાર પછીની જે કાંઈ કથા છે, હવે હું તને કહું છું કે જે કથા સાંભળતા પાપનો તો પ્રલય થઈ જશે. શું થઈ જશે? પાપનો પ્રલય. હવે એવી કથા આવવાની છે કારણ કે મારા પ્રભુનું પ્રાગટ્ય એકદમ નજીક આવી રહ્યું છે. ધર્મદાદાની આ બધી વાત આવી ગઈ, પરણેતરની વાતું ચાલવા લાગી, તો હવે વેહવાળ કરવાનું થાય ને ભાઈ, એટલે હામા પાત્રની જરૂર પડે. અહીંયાથી ગ્રંથકાર ભક્તિ માતાના જન્મની કથા શરૂ કરે છે. એ જ સરવાર પ્રાંતમાં એક કોશળ દેશ છે અને એમાં એક મનોરમા નામની સારી મજાની શ્રેષ્ઠ પવિત્ર નદી વહે છે. એ નદીને કિનારે મહારાજા મનુના વંશમાં કેટલાક રાજાઓએ બહુ મોટા મોટા મહાયજ્ઞો કરેલા છે. ખાસ કરીને રાજા દશરથે એ મનોરમા નદીને કિનારે મોટો યજ્ઞ કર્યો હતો પુત્ર પામવા માટે, એને પુત્રેષ્ટિ યાગ કહેવાય. અને એના ફળ રૂપે રાજા દશરથને 4 દીકરા થયા હતા, રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. 4 દીકરાઓ થયા હતા. હવે કહે છે કે યજ્ઞને શાસ્ત્રમાં એક બીજા શબ્દમાં મખ કહેવાય છે. મખ જે નદીને કિનારે, જે નદી આસપાસના પ્રાંતમાં બહુ જાજા મખ થઈ ગયા, એ નદીના ઘાટનું નામ મખોડા ઘાટ પડી ગયું છે. કેવું? મખોડા ઘાટ. મખનો અર્થ યજ્ઞ મનાય માટે મખોડા ઘાટ કહેવાય એવું પુનિત તીર્થધામ, ત્યાંથી ઉત્તરે છપૈયા ગામ. આ જે મનોરમા નદીનો મખોડા ઘાટ છે એનાથી ઉત્તર દિશામાં જાઓ, થોડુંક હાલ્યા જાઓ તો એક છપૈયા નામનું નાનકડું ગામ આવે. લગભગ અયોધ્યાથી 8 કોશ જેટલું દૂર છે. અત્યારના જે રોડ રસ્તાઓ છે એ રસ્તે જઈએ તો લગભગ 33-34-35 એવા કિલોમીટરો થાય, 30-35 વચ્ચેના. એક સુંદર મજાનું ત્યાં સરોવર શોભી રહ્યું છે, પાણીથી પરિપૂર્ણ શોભાયમાન છે, જ્યાં દેવતાઓ અને મોટા મોટા મુનિઓ પણ સ્નાન કરવા આવે છે. છપૈયાને ગોંદરે પાદરમાં એક આવું સરોવર છે, હાલમાં એનું નામ નારાયણ સરોવર છે. બાપ, એ પ્રદેશમાં 2 મોટા મોટા દક્ષિણ દિશામાં જંગલો આવ્યા છે, એકનું નામ બગીહા અને બીજાનું નામ ચુડવા છે. એ જંગલોમાં વનખંડી અત્યંત ઘૂંચાઈને ઘાટી થઈને રહેલી છે. એમાં એ જે સરોવરની શોભા છે ને બાપ, એ તો સાંભળવા જેવી છે. એ સરોવર કેવું, હવે એની વાત કરે છો. સરોવરો
ત્યાં બીજા પણ ઘણાક છે, એમાં એકનું નામ મીનસાગર પણ છે. તેની શોભા અને એનો મહિમા મારે તમને કહેવો છે. આજે હાલમાં નારાયણ સરોવર કહેવાય છે છપૈયાને, એકદમ અડીને છે, મીન સરોવર છે આ બધા. નારાયણ સરોવર નામ અતિ પ્રાચીન તીર્થધામ, મોટા યોગી તેના તટ આવી યોગ સાધે ત્યાં ધ્યાન લગાવી. આપણે પણ જ્યારે જવાનો મોકો મળે તો અવશ્ય એકવાર છપૈયાની જાત્રા કરી આવવી જ જોઈએ. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીએ આપણા ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ્યાં પ્રગટ્યા, મારા પ્રભુની પ્રાગટ્ય ભૂમિ જ્યાં મારા ઠાકોરજી મહારાજની નાની નાની પગલીઓ પડી, ત્યાં જવું જોઈએ. જઈને ત્યાં ધ્યાન ભજન કરવું જોઈએ, શાંત ચિત્તે ત્યાં રહેવું જોઈએ. પ્રસાદીની ચરણરજ ખૂબ માથે ચડાવવી જોઈએ, જન્મભૂમિની ચરણરજ થોડીક લેતા પણ આવવી જોઈએ, અને ત્યાં આજુબાજુના જે કાંઈ તીર્થો છે ત્યાં બહુ ભાવથી દર્શને જવું જોઈએ અને આ જાત્રા કરવી જોઈએ. મારી દ્રષ્ટિએ કોઈ છપૈયા ધામની જાત્રા કરવા જાય એ આ બ્રહ્માંડમાં બાકીની અન્ય તમામ જાત્રાઓમાં સારામાં સારી જાત્રા કહેવાય, કારણ કે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ્યા. આપણે બીજા બધા ચાર ધામની નવા ધામની એવી જાત્રા કરીએ એ તો બરાબર જ, પણ જ્યારે મારા ઈષ્ટદેવનું પ્રાગટ્ય સ્થાન આવે ત્યાં તો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીને પગ ખૂટી જાય. હે તો આ સરોવરમાં નિર્મળ જળ શોભી રહ્યું છે, એમાં અનેક કમળો ઉગી નીકળ્યા છે, પચરંગી એની પાંખડીઓ શોભી રહી છે, અને એ કમળ એની પાંખડીઓ જળમાં સદા અસંગી રહે છે, અર્થાત જળ એને કંઈ લેપ લગાડી શકતું નથી. જેમ ભક્ત રહે જગતમાય છતાં રહે વિરક્ત સદા, એવી રીતે કમળો સૌ ભમે ભ્રમર તે પર. બહુ અહીંયા કમળ માટે ગ્રંથકાર એક ઉપમા આપે છે કે ખરો સ્વામિનારાયણ ભગવાનનો સાચો ભગત આ પૃથ્વીમાં આ લોકમાં આ માયાની વચ્ચે હોવા છતાં નિર્લેપ રહે છે. જેમ કે પર્વતભાઈ, ગોરધનભાઈ, માચા બાપુ કરિયાણીવાળા, દાદા ખાચર આ બધા થઈ ગયા ને, બસ એમ નારાયણ સરોવરમાં ઉગી નીકળેલા કમળ પાણીની વચ્ચે હોવા છતાં અસંગી રહે છે અને પાણી બગાડી શકતું નથી. તમે પાણીમાં કોઈ પણ વસ્તુ નાખો, જેમ જેમ સમય જાય એમ કોવાઈ જાય. કોવાઈ જાય કે ન કોવાઈ જાય? પાણીની અસર થાય થાય અને થાય. અરે આપણે ખુદ પાણીમાં જાજો ટાઈમ ફેરીને આપણી ચામડી મંડે પોજી પડવા જોજો. તમે જાજો વાર પાણીમાંથી નીકળ્યા પછી આમ આમ કરો તો ચામડીને કેટલાક પડ વયા જશે. કમળ એ પાણીમાં રહે, કોવાતો નથી બાપ, કોળાય છે. એમ ભગવાનનો સાચો ભક્ત આ સંસારમાં હોવા છતાં પરમાત્માના પ્રતાપે સાધુ સંતના સંગે સત્સંગની ઓછે એ કોળાય છે, કોવાઈ જતો નથી. ત્યાં વિવિધ પ્રકારના વિશાળ વૃક્ષો છે, ફળદ્રુપ શોભિત રસાળ છે. બધા જ વૃક્ષો ઉપર કાંઈક અને કાંઈક ફળ આવે છે, એમાં કેળ, કદંબ અને નારિયેળી, જાંબુ, લીંબુ અને જામફળી, આંબા, આંબલીઓ અને ફણસ. એ પ્રદેશમાં ફણસ વધારે થાય છે. વડ, મહુડા શોભે સરસ, એ મોટા મોટા માંડવા ધરાક કેરા. સેના ધરાક, દેશી એકદમ આપણો શબ્દ છે દ્રાક્ષ, એના તો મોટા મોટા માંડવા તમે જોયા છે ને. દ્રાક્ષના વેલાને માંડવા કરવા પડે, કારણ કે વેલા એકદમ પતલા પતલા હોય ને દ્રાક્ષની લૂમ મોટી આવડી આવડી આવે, એટલે વેલા કરીને આમ ઉપર ચડાવે પછી ત્યાં દ્રાક્ષ આવે ને લટકે. બટ મોગરા મહેકે ઘણેરા, જે મોગરા હોય એની સુગંધ બહુ આવે. એમાં બટ મોગરા કોઈ વિશેષ પ્રકારના મોગરા છે, એની ચોમેર સુગંધ પ્રસરી રહી છે. હરે સુખ એટલે પોપટ, સારિકા એમની ઘરવાળી, પોપટના ઘેરે પોપટી હોય તો ખરી ને ભાઈ, એનું નામ સારિકા કહેવાય શાસ્ત્રમાં, એને મેના કહેવાય. કોયલ, મોર આ બધા ત્યાં હે ટહુકા કર્યા કરતા હોય. હાંજે તો પંખીનો મેળો ભરાય. છપૈયાને ગોંદરે નારાયણ સરોવરને આજુબાજુ જે આવી ઘટ વન વૃક્ષ છે ત્યાં
पक्षी नो मेळो भराय, मीठा स्वर तेना हंभळाय, आरोही अवरोही नी रीत। हा जेने शीखीने आव्या होय ने एवं एकदम आरोह अवरोहमां चढ़ उतर करता होय एवं सरस पक्षीओ बोले, जाने गांधर्वो गाय छे गीत, छपैयाना पक्षी सौ जे जाने, देवोए धारेला देह, चारे वरण चारे आश्रम, पाळे अति उत्तम आचार, योग भ्रष्ट पुरवना भारी, देह धारी दिशे नरनारी। जाने के कोई योग भ्रष्ट आत्माओ होय ने एवा छपैयामां बधा रहे छे। आवी बधी वात छपैयाना वातावरणनी आवी। હવે કહે છે કે શિષ્ય તું બહુ સ્નેહથી સાંભળજે, સૌથી છપૈયાપુર પુણ્યકારી છે, જાજામાં જાજુ પુણ્ય મેળવવું હોય તો છપૈયાના યાત્રા સ્થળોના દર્શને જાવું, બહુ સારા પુણ્ય મળશે। વસ્યા જહાં વર્ણ વિભાગવાર, પરસ્પરે પ્રેમતી અપાર, સુનીતિમાં પ્રીતિ વિશેષ, આણે પર સ્ત્રીને માત સમાન જાણે। સાંભળો હવે આટલી સારી વાત આવતી હોય આજને આજ કહી દેવી સારી। બધી વાત એક દીમાં હારમ હારી આવી જાય એવું નહીં સારું। હવે એ બધી વાતો આવતીકાલે। બોલો સ્વામિનારાયણ ભગવાનની। મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડી ના તારા, તમે રાજે हरे जन भाइयो ते दे, सब है मुक्त आना दिए ही, स्वभाव अब भूल गए ते ही, स्वभाव अब भूल गए ते ही। सहजानंद स्वामी महाराज नी जय।